वेलकम स्टूडेंट्स, फरीदी आजे स्टेटिस्टिक्स रिवीजन स्टेट ना रिवीजन ની વાત કરીએ છે. સેમ જે રીતે તમને લોકોને એકાઉન્ટમાં મેં તમને સમજાવ્યું કે બોર્ડમાં શું કરવું, કયા કયા ચેપ્ટર્સ તમે લોકો શાંતિથી કરીને ને ફૂલ માર્ક્સ સ્કોર કરી શકો, કયા કાઢી શકાય, અને થોડું પેપરમાં ટેન્શન વગર જવું. એમ ટેન્શન પેપર જોઈને ટેન્શનમાં નહીં આવી જવાનું. આપણને ખબર જ છે કે છટક બારી ક્યાં ક્યાં છે, એ છટક બારીઓ પહેલેથી મગજમાં ઘુસાડી રાખવી. અચ્છા, એ વસ્તુ બીજી કહી દઉં, છટક બારીઓ અંદર હોય ખરા, એવું પેપર સેટરને ખબર હોય કે અહીંથી છટકવાના ચાન્સીસ છે, એટલે એ ત્યાં એવું સેટ કરે કે ત્યાં કમ્પલસરી કરવું પડે, તો એ આપણે પહેલેથી કમ્પલસરી કરીને જવું. ચલો જોઈએ છે સ્ટેટિસ્ટિક્સ. ચલો તો વાત કરીએ, કેટલા સેક્શન છે? એ એફ સુધી, બી સી ડી ઈ એન્ડ એફ, આટલા સેક્શન છે. ફાઈવ માર્ક્સ ના ક્વેશ્ચન છે, એક ક્વેશ્ચન ફાઈવ માં. હવે આ છે કેટલા? છ. એમાંથી કરવાના કેટલા? ફોર, ચાર. હવે સિમ્પલ વસ્તુ છે, આ છ માંથી કોઈ બી ચાર કરવાના, અને એમાં તમને બધાને એ ખબર છે કે આ ક્વેશ્ચન જે છે એ શેના છે? ટાઈમ સિરીઝ. ટાઈમ સિરીઝ, સામાયિક શ્રેણી. આ બંને ક્વેશ્ચન કરવા બહુ ઈઝી છે, આમાં ક્યારે હાર્ડ થવાનું નથી. કશું ટી ની વાત આવે તો વન ટુ થ્રી ફોર ફાઈવ, વાય આપેલો જ હોય, વાય ઓન ટી ફાઇન કરો, વાય ની ટી પર ની રેખા, વાય ઓન ટી એટલે પતી ગયું. અને એક મૂવિંગ એવરેજ, ફાઈવ યરલી, થ્રી યરલી, સેવન યરલી, ફોર યરલી, ચાર વર્ષની ચલિત સરેરાશ, પાંચ વર્ષની ચલિત સરેરાશ, ત્રણ વર્ષની ચલિત સરેરાશ, આવું બધું હોય તો આ બંને બહુ સહેલા હોય અને છોડે નહીં. અચ્છા, બીજી તમને ખબર છે આ 59 શેમાંથી હોય? થર્ડ ચેપ્ટર, લિનિયર રિગ્રેશન. લિનિયર રિગ્રેશન, નિયત સવન. અને આ 58 કોરિલેશન, લિનિયર કોરિલેશન. કોરિલેશન, સહસંબંધ. હવે વિચારવા જેવું છે, સમજો, આ કોરિલેશન આવડે, સહસંબંધ આવડે, આર ફાઇન કરવાનો, એના પરથી આ ફોર્મ્યુલા બની, લિનિયર રિગ્રેશન નિયત સંબંધની, એના પરથી આ ફોર્મ્યુલા બનાવી અને આ ટોટલ કરવા વાળી, આ ચાર કરો સમ, એટલે આપણા 20 માર્ક્સ તો આવી જાય. અને આમાં ક્યાંય એ લોકો કોઈ ટ્વિસ્ટ કરવાનું નથી, પેપર જોઈને ગભરાવાનું ક્યાં જરૂર છે? 20 તો લઈ જ લેવાના છે, પણ કેલ્ક્યુલેટર જોરદાર યુઝ કરતા આવડવું જોઈએ, આ ભૂલ નહીં કરવાની. તો કેલ્ક્યુલેટર ની ભૂલ કરી તો ગયા, કેલ્ક્યુલેટર ની ભૂલ કરી તો ગયા. અચ્છા, આ પહેલા બે ક્વેશ્ચન કયા હશે સર? ફર્સ્ટ જો 56 છે ના, વો ઇન્ડેક્સ નંબર મે છે, ઓર જો 57 હે ના, વો કોરિલેશન છે. ઇન્ડેક્સ, કોરિલેશન, આ સૂચક અને આ સાધન. તમે શાંતિથી વિચારો
તો આપણી જોડે કેટલું બધું ઓપ્શન માં કાઢવા માટે, આના માટે ક્યારે ચિંતા કરવાની જરૂર નથી. જેને આજ સુધી કશું ના કર્યું હોય ને એ પહેલા અને કેલ્ક્યુલેટર વાપરતા શીખી જાય ને આને પરફેક્ટ કરે. બસ આ બે સમ કરો, આ બે સમ કરો તો એ ચાર થઈ જાય. પાસ થવા માટે 20 માર્ક્સ બહુ છે. 20 અને 30 એના તો આમ જ થશે, પણ તો ઠીક છે. 56 to 61 આટલું ક્લિયર થઈ ગયું. એટલે પહેલા જે ચેપ્ટરની મહેનત કરવાની હોય, જેને જીરોથી સ્ટાર્ટ કરવું હોય, ખબર ના પડતી હોય, એ આ ચેપ્ટરને જોરદાર કરે. અને આમાં પણ ફિક્સ છે, આટલું કરો એટલે આવી જ જાય. મેક્સિમમ કેટલા સમ કરવા પડે હું તો હવે કહું છું, બીજું બધું કશું નહીં કરવાનું. એટલે 6 પેપર છે ને, 6 પેપરની પાછળના ક્વેશ્ચન કરનાર, 20 ક્યાંય નહીં જાય. 6 જ પેપર છે, 6 પેપરની પાછળના સમ કરો એટલે પૂરું થઈ ગયું, બીજું કશું જોવાનું જ નહીં. ચલો આગળ જઈએ, પાછા આવી જઈએ. 5 માર્ક અહીંયા 4 માર્ક્સ ની વાત કરી. 4 માર્ક ના નંબર બોલો. 52 probability में से 53 normal distribution, फिर limit and differentiation. Probability, normal distribution, normal limit, differentiation, संभावना, सामान्य वितरण, लक्ष्य, विकलन. અચાર છે, અચાર માંથી લખવાના કેટલા? 3. કોણ? હવે સમજજો, હું તમને એક વાત ધ્યાનથી સમજાવવા માંગુ છું. આ બે ચેપ્ટર નહીં છોડવાના, આ બે ચેપ્ટર એવા જોરદાર કરવાના, હાર્ડ નથી. એમાં મેથડ ફિક્સ છે કે 4 માર્કમાં શું કરવું. એમ 4 માર્ક નો ક્વેશ્ચન પૂછાય આમાંથી, ડિફરન્શિએશન, વિકલન. એ ભૂલ નથી ને જોજો, અંદર મેં મોકલી છે પેપર સ્ટાઇલ, એમાં જોઈ લેજો કે ક્રોસ ટેલી કરતા રહેજો નવી પેપર સ્ટાઇલ પ્રમાણે. પ્રોબેબિલિટી, સંભાવના, એવી એવું કંઈક કરી શકે એ લોકો કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન થોડું હાર્ડ પૂછાય. એટલે લોકો શું કરે છે, નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનને ઓરમાં કાઢવાની વાત કરે છે. કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ઓરમાં કાઢો, પ્રમાણે વિતરણને ઓરમાં કાઢી લો, ખબર નહીં પડતી. ઓકે, નો ડાઉટ, એક્સેપ્ટેડ. પણ આવું પેપર સેટરને બી ખબર હોય છે કે આ લોકો આને ઓરમાં કાઢવાનો ટ્રાય કરે છે. એટલે પેપર સેટર શું કરે ખબર છે, આ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનને સેલો પૂછી કાઢે અને પ્રોબેબિલિટીને હાર્ડ પૂછી નાખે. તમે પ્રોબેબિલિટી કાઢવાના એટલે કરવાના ચક્કરમાં આવો કે ચલો એમાંથી કંઈક તો ઈઝી પૂછાશે એવું માની લો, અને એમ કરીને આવો તો શું સિચ્યુએશન થાય. આ પ્રોબેબિલિટી માંથી હાર્ડ પૂછે, આમાંથી નોર્મલ પૂછે, આ કર્યું ના હોય એટલે આ બંનેમાં ગડબડ ગડબડ. અને આ બેમાં કશું હાર્ડ થયું છે નહીં, ફિક્સ છે. ફેક્ટરાઇઝેશન, અવયવો પાડતા આવડે એટલે લિમિટ આવડે. ડિફરન્શિએશન, વિકલન સિમ્પલ છે, ફિક્સ છે ને. 4 માર્કમાં સમ આવે શું, ફિક્સ, મજા આવે. અમુક ટાઈપના સમ કમ્પ્લીટ કરો એટલે પૂરું થઈ ગયું. તમે સેક્શન ઈ 100% એટેન્ડ કરી શકો. એટલે સેક્શન ઈ ને એટેન્ડ કરવા માટે પહેલા આ બે પતા, આને છોડવાના નથી. અને પછી પ્રોબેબિલિટી નું બેઝિક પતાવો. જે લોકો પાસ થવા માંગે છે એની વાત છે, પહેલા આ કરવાનું બસ, અહીંયા છોડી દેવાનું. આ ચેપ્ટર માં બીજા બધા મેજી નહીં મારવાની. જે લોકો પાસ થવાનું છે અને પહેલા બેઝિક થી સ્ટાર્ટ કરવાનું છે. આ દેવાંશી ચૌહાણ ને બહુ ટેન્શન હોય, અરે દેવાંશી પટેલ ને હવે શું કરું, કશું નથી કરવાનું. તું મહેનત કર ને, ચાલુ કર આ 4 ચેપ્ટર. આ 4 માંથી 3 જ, આમાંથી 2 ચેપ્ટર, બીજું છોડ દે અત્યારે, ના જતું હોય તો પત્યું સેક્શન ઈ પૂરું. ચલો ડી ની વાત કરીએ, નંબર બોલો.
42 to 51। 40 to 51। चलो दरेक ना अंदर ना बोलो। 40 and 41 इंडेक्स नंबर। इंडेक्स नंबर सूचकांक। फोर्टी टू कोरिलेशन इले सहसंबंध। 43 and 44 रिग्रेशन। रिग्रेशन नियत संबंध। 45 टाइम सीरीज। टाइम सीरीज सामायिक श्रेणी। 46 and 47 प्रोबेबिलिटी। प्रोबेबिलिटी संभावना। 48 and 49 प्रोबेबिलिटी डिस्ट्रीब्यूशन। प्रोबेबिलिटी डिस्ट्रीब्यूशन संभावना वितरण। 50 नॉर्मल डिस्ट्रीब्यूशन और 51 डिफरेंशिएशन। नॉर्मल डिस्ट्रीब्यूशन प्रामाण्य वितरण। डिफरेंशिएशन विकलन। क्वेश्चन केला जे टोटल टोटल क्वेश्चन केला जे ओ बोलतो ते 12 मेना बाकी ना बता सु कर ले बैठा जे गठता रे ना ना सब चीज 12 क्वेश्चन छे और 12 मा जे लखवाना केला छे कोण बात नो एक 12 मा जे लखवाना केला 8 હવે વિચારો 12 મા થી 8 લખવાના એટલે ઓપ્શન માં કેટલા નીકળે સાહેબ 4 તમે એટલું વિચારો કે ચાર ને ઓપ્શન માં કાઢવા હોય હું તો કહું છું આને ઓપ્શન માં ના કાઢશો કોઈને ઓપ્શન માં ના કાઢશો પણ અહીંયા તમે કીધું છે બર નોર્મલ ડિસ્ટ્રિબ્યુશન ને પ્રોબેબિલિટી સંભાવના સંભાવના વિતરણ ના છે કે એની જગ્યાએ આ નોર્મલ ડિસ્ટ્રિબ્યુશન અહીંયા કાઢી આ નહીં કરું એક આ પ્રોબેબિલિટી નહીં કરું બે એવી ઈચ્છા થાય હવે ચાર કાઢવાના છે જ્યાં બે નીકળી ગયા ત્રીજું નીકળી ગયું probability distribution નીકળી બીજું બધું તમે કરવાના જ છો એક આ રીતે વિચાર આવે કે આવી રીતે આપણે ઓપ્શનમાં કાઢી શકીએ આખે આખા ચેપ્ટર એટલે સેક્શન ડી અટેન્ડ કરી શકીએ બે સમા એક સમા એક સમા ડિફરન્શિએશન તો અહીંયા કરવાનું છે વિકલન તો અહીંયા કરીશું કે આવી જશે અને બીજું બીજો પહેલું કહું છું ધ્યાનથી સમજજો 100 માટેની તૈયારી ગભરાવાનું નથી પ્લાન વર્ક કરવાનું આ 40 ટુ 51 એમાં આપણને ચાર વસ્તુ ઓપ્શનમાં મળે છે તો એક વસ્તુ તો ફિક્સ છે ધારો કે મારે થિયરી નથી કરવી મને થિયરી નહીં આવડે બધી થિયરી ઓરમાં નીકળી શકે કારણ કે ચાર થી વધારે ક્વેશ્ચન થિયરીના નહીં પૂછે એના માટે શું કરવું પડે બધા ચેપ્ટરમાં સમ્સ જોરદાર તૈયાર કરવાના હવે ચાર ક્વેશ્ચન થિયરી ના પૂછાય ચારે ચાર ઓપ્શનમાં બાકીના બધા સમ્સ આપણને આવડતા હોય કરી નાખો જોરદાર તૈયાર તો થિયરી ઓપ્શનમાં અહીંયા કાઢી શકાય કોઈ બી પેપર જોજો કોઈ બી પેપરમાં ચાર થી વધારે થિયરી નહીં હોય સેક્શન ડી ની અંદર આખી થિયરી ઓરમાં નીકળે સમ્સ આવડતા હોય એટલે સેક્શન ડી ક્લિયર પણ એના માટે બધા ચેપ્ટર્સના સેક્શન ડી ના રિલેટેડ સમ્સ 3 માર્કર આવડવા જોઈએ અનિકેત તારે કે કેવું તું બોલ બેટા કઈ કઈ ના તું કેવું ઓકે માઈક ભૂલથી ચાલુ થઈ ગયું ઓકે ઓકે ચાલો હવે વાત આવે છે સેક્શન સી બોલો ક્વેશ્ચન નંબર ક્યાંથી ચાલુ થાય
31 से लेके 39 तक, 31, 32, 33, 34, 35, 36, 37, 38 and 39 बोलो। 31 इंडेक्स नंबर, इंडेक्स नंबर भरी सूचक है अब आ चार करवा में मजा तो छे पहला चार करिए ग्रीन कलर ना जे दिखाई जे ये અહીંયા કામ આવશે અહીંયા ઓપ્શન માં કાઢવા માટે કામ આવશે અહીંયા છે જ પાછો જી બોલો પછી કોરિલેશન કોરિલેશન સાસબાન જી રિગ્રેશન રિગ્રેશન નિયત સબાન જી ઓર ટાઈમ ટાઈમ સિરીઝ ટાઈમ સિરીઝ સામાયિક શ્રેણી વિચાર જો પહેલો પાર્ટ જોરદાર થિયરી સાથે કરો ને મજા આવી જાય આ ચાર ક્વેશ્ચન્સ અહીંયા 1 2 3 4 5 6 ક્વેશ્ચન્સ અહીંયા બધા અને એ ચેપ્ટર હાર્ડ નથી કેલ્ક્યુલેટર મિસ્ટેક ના થવી જોઈએ બસ કોન્સન્ટ્રેશન કેલ્ક્યુલેટર પર કરવાનું આજુબાજુ ધ્યાન રાખો જતું રે ચલો 35 પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન સંભાવના વિતરણ પછી 36 નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન પ્રમાણે વિતરણ પછી 37 એન્ડ 38 લિમિટ બંને લિમિટ લક્ષ પછી 39 ડિફરન્શિએશન ડિફરન્શિએશન વિકલન ફરી ક્વેશ્ચન કેટલા છે ટોટલ 9 કરવાના કેટલા 7 બે ઓપ્શન માં નીકળી જાય હમ બે ઓપ્શન માં નીકળે સાહેબ બીજું ના કરાય આજ કરાય પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન એન્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન અહીંયા કાઢ્યું તું અત્યારે નથી કરું પછી કરીએ છે અહીંયા બી કાઢ્યું અહીંયા બી કાઢો બે કાઢો બાકીને તો લખાય આ લિમિટ અને ડિફરન્શિએશન તો કર્યું જ છે પહેલા કેમ કહું છું કરવાનું છે એટલે કહું છું કે એમાં મજબૂત જોરદાર મહેનત કરો જબરદસ્ત મહેનત શેમાં કરો છ ચેપ્ટર્સ આ આમાં બહુ ચિંતા નથી પણ એમાં નાના 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 બધું ટેક્સ્ટ બુક ક્લિયર કરી દો અને હવે તો ના થવતું હોય તો કઈ નહીં છ પેપર ક્લિયર કરી દો બધું છોડો છ પેપરમાંથી આ બધા ચેપ્ટર્સનું ક્લિયર કરી દો શું પૂછ્યું છે કે છ પેપરમાં જેટલા આ ચેપ્ટરમાંથી પૂછાયું હોય ને બધું ફટાફટ સોલ્વ કરતા જાઓ પેપરમાંથી ધડાધડ એક્ઝામ આવે એની પહેલા તો મજા લઈ લઈશું બોલો નિકેત સર માર્વેલમાંથી કરીએ તો બી ચાલે ને નહીં ચાલે મે પેપર મોકલે ને છો કેમ અચ્છા તમારા વાળા ઓકે મારા વાળા નહીં મે હમણાં મોકલે ગાલા ગાલા વાળા હા ઓકે કરના પતિ મારું પેપર તો વખત હમ નીકળી જશે એ નહીં હું કહું એટલું કરવાનું એમાં પાછું બધું ના કરો તો કઈ નહીં ચલો ના કરે કમલ સર ના પેપર ના કરે ભાઈ અનિકેત ના લખાય ચલો સી આખું સોલ્વ કરી શકો મેં જે કીધું એ કાઢ્યા પછી પાછું અહીંયા નીકળતું નહીં હું ફરી કહું છું આમાં નીકળતું નથી કરવાનું તો છે જ છોડવાનું નથી પણ તોય બહુ સારી રીતે કામ કરવું હોય તો પહેલા શું કરાય તો કે આ ચાર પછી શું કરાય તો કે આ બે અને છતાં હું સી ડી થઈ ગયો ડી અને ડી ઈ અને એફ આ બધા સેક્શન જોરદાર એટેન્ડ કરી શકું હવે વાત આવે છે એમસીક્યુ અને વીએસક્યુ જેમાં કોઈ ઓપ્શન છે ને એ ના એના કરાવો ને એના માટે વિચારવાનું જ નહીં કશું 1 to 20, 21 to 30 આમાં તો બધા ચેપ્ટર આવડે તો જ કામ થાય પણ એક ઓપ્શન આપું છું શાંતિથી સમજો પહેલા તો મારા બધા લેક્ચર્સ પ્રોવાઈડ થશે બધા એમસીક્યુ માટે ને વીએસક્યુ માટે
આપવાનું ચાલુ બી કર્યું છે. તમારે ટાઈમ કાઢીને જોવાનું કરવાનું કામ રે. જો એ નહીં કાઢો તો હું તમારી હેલ્પ નહીં કરી શકું. પણ એ જો ટાઈમ કાઢશો ને તો એ વાતની ગેરંટી લઉં છું કે આ 30 માંથી માર્ક્સ નહીં કપાય. પણ કદાચ એવું થયું કે કંઈક ટ્વિસ્ટ આવી ગયું તો કપાઈ કપાઈને 25 તો આવશે જ આમાંથી. બધા લેક્ચર્સ પરફેક્ટલી કર્યા હશે. કોઈ કે સાહેબ આપણી જોડે ટાઈમ નહીં, મને ગોખતા આવડે, સમજવું નહીં. તો જેને ના સમજવું હોય એને બે ઓપ્શન આપું છું. ટેક્સ્ટબુકની પાછળના એમસીક્યુ અને વીએસક્યુ કમ્પ્લીટ કરો, ટેક્સ્ટબુકની પાછળના. અને 6 પેપર જે છે એના એમસીક્યુ વીએસક્યુ કમ્પ્લીટ કરો. બસ, વધારે ના કરતા, બસ આટલી આટલું તો કરો. જેનું ડાયજેસ્ટમાં તમારી જોડે બધું અવેલેબલ છે મટીરિયલ, તમે પોતાની જોડે જે ડાયજેસ્ટ વાપરો છો એની અંદર આન્સર છે. ટેક્સ્ટબુકની પાછળ આન્સર છે, ટેક્સ્ટબુકની અંદર આન્સર છે. ખાલી ટેક્સ્ટબુક ના કરી નાખો અને પછી ઓલા 6 પેપર ના કરી નાખો. પછી રિઝલ્ટ જોવું એટલે માંગવું નહીં પડે, આવશે જાતે રિઝલ્ટ આવશે. સેજ બી નહીં કેવું પડે કે રિઝલ્ટમાં શું તકલીફ થાય. આ રહ્યું સ્ટેટિસ્ટિક્સ રિવિઝન પ્લાનિંગ. હવે તમારી પાસેથી હું સાંભળું કયા ચેપ્ટર મારી જોડેથી ભણવાની. હું 2 સ્ટેજ કહું છું. જો આ ફર્સ્ટ સ્ટેજ, આ 2 પહેલા કરવાના, આ સેકન્ડ સ્ટેજ, આ ચેપ્ટર બીજું કરવાનું. એના પછી તમે કહેશો એ બધું કરવું જોઈએ. એટલું તો મેં તમને અહીંયા પ્રૂવ કરી દીધું. હવે તમારે કયું કરવું છે એ પ્રમાણે આપણે કામ કરીશું આગળ. પણ અહીંયા હું લેક્ચરને અહીંયા સ્ટોપ કરું છું, આ લેક્ચરને સ્ટોપ કરું છું. રિવિઝન ફોર સ્ટેટિસ્ટિક્સ જેવું એકાઉન્ટમાં તમને આપ્યું છે સેમ સ્ટેટનું તમને આપી દીધું અને મગજમાં લોડ ના લેશો. હું તમને એક જ વાત કહું છું, જો આ બધું જોરદાર કરો ને તો આમાંથી પણ 2 થી વધારે થિયરી નહીં પૂછાય. આની થિયરી ઓપ્શનમાં બધું કરો તો 100 માટેની વાત, 4 ઓપ્શન મળે છે. તો થિયરી 4 પૂછાય એનાથી વધારે ના હોય ઓપ્શન. આમાં થિયરી હોય ઓપ્શન, આ 2 ને મજાથી કરવાના, શું પ્રોબ્લેમ છે? એટલે હવે છે ને તમને પ્લાન આપી દીધો કે પેપરમાં થિયરી દેખાય ને ચિંતા નહીં કરે, ચોકડી મારો અત્યારે. એનો મતલબ એવું ને થિયરી નથી કરવાની, જોરદાર કરવાની. અમુક વાર ઈઝી થિયરી ને આપણે થિયરી સમજીને છોડી દઈએ. હવે લખવાના હોય 6 મુદ્દા, 6 પોઈન્ટ લખો ને 2 માર્ક્સ આવી જાય, એવું ના છોડાય, કરવાની છે. અને સ્ટેટમાં તો ફિક્સ થિયરીઝ છે, ફિક્સ. 2 પાના વાંચો થિયરી પૂરી, બીજા 2 પાના વાંચો થિયરી પૂરી. સેકન્ડ પાર્ટમાં તો મેં થિયરી સાથે કરાવ્યું છે બધું, સેકન્ડ પાર્ટની થિયરી બધી ઠીક છે. કરવાનું છે ફરીથી, મજા લેવાની છે. અત્યારે હું અહીંયા આ સ્ટેટના રિવિઝન પાર્ટને સ્ટોપ કરું છું. આની અંદરની ડિટેલ તમને આપી ચૂક્યો છું કે કયા ક્વેશ્ચન્સ પૂછાશે કયા ચેપ્ટરમાંથી રિવાઇઝ પેપર સ્ટાઇલની અંદર. અચ્છા, એનો મતલબ એવો નથી યાર રિવાઇઝ જ આવશે. મારી પહેલી જે છે એ બી સાચી છે, એ ચેન એ કરીને આ કરીને આ બંનેમાંથી એમની જોડે ત્રીજું કોઈ ઓપ્શન છે નહીં. એટલે બંનેને ધ્યાનમાં મગજમાં લેવી, કારણ કે ગવર્મેન્ટ તરફથી કોઈ કન્ફર્મેશન નથી આવ્યું. એટલે આપણી જે પહેલી છે એ બી પરફેક્ટ છે, બીજી છે એ બી પરફેક્ટ છે. પણ મેઇન કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે આ રીતે આપણે ઓપ્શનમાં કાઢી શકીએ પ્લાનિંગ સાથે. તમારામાંથી કોઈને કંઈ પૂછવું છે સર આમાં, વાત ઉપર કરો. તો આજે 8 છોકરાઓ તમે બેઠા છો ને, મને એટલી ખબર છે કે તમને બધાને આ ક્લિયર થઈ. અને હવે જી જાન લગાવી દો આ આ પૂરું કરવા પાછળ, પછી આને પકડીશું ધીરે ધીરે. આ પતી જાય ને તમારે કોઈને કહે સાહેબ આપણે આટલું તો પૂરું છે, ચિંતા ના કરશું. તો તૈયાર કરવાનું ચાલુ કરો. આ અને જેને એડવાન્સમાં બધા લેક્ચર જોઈતા હોય ને હું આપી દઈશ. કોઈ કે સાહેબ તમે મને આપી દેજો બધા લેક્ચર્સ, એમસીક્યુ વીએસક્યુ બધા હું કરી લે, હું આપી દઈશ, મને ચિંતા નહીં, પર્સનલમાં મોકલીશ. નહીં તો સ્ટેપ વાઇઝ જાય જ છે આપણે, હજી 1.5 મહિનો છે, આરામથી કામ કરી શકું છું. ઠીક છે, લેક્ચરને કરું છું ઓવર. આ પ્લાનિંગ સાથે કામ કરવાનું સ્ટાર્ટ કરીએ એટલે હમણાં નેક્સ્ટ લેક્ચર ચાલુ થાય પ્લાનિંગ સાથે વર્ક. બાય, બેસ્ટ ઓફ લક.